डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार विद्यार्थी मित्रों, हूँ किंजल परमार, असिस्टेंट प्रोफेसर, डिपार्टमेंट ऑफ लाइब्रेरी एंड इन्फॉर्मेशन साइंस, डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે માહિતી સ્ત્રોત, પદ્ધતિ અને સેવાઓ એમાં આપણે અલગ અલગ ઇન્ફોર્મેશન પ્રોડક્ટ્સની વાત કરી છે, અલગ અલગ ઇન્ફોર્મેશન સર્વિસીસની પણ વાત કરી છે કે જેમાં ઇન્ફોર્મેશન સર્વિસીસ શું હોય, એટલે કે શા માટે આપણે ઇન્ફોર્મેશન સર્વિસ આપતા હોઈએ છીએ અને ઇન્ફોર્મેશન સર્વિસ આપવા માટે ઇન્ફોર્મેશન પ્રોડક્ટ કેવી રીતે આપણને યુઝફુલ બને છે એની આપણે વાત કરી હતી। એમાં આપણે ઇન્ફોર્મેશન સર્વિસ પાર્ટ 1 કે જેમાં ટેકનિકલ ઇન્ક્વાયરીઝ છે, ત્યારબાદ એન્યુઅલ રિપોર્ટ્સ હોય કે કોઈ અલગ પ્રકારના ટ્રેન રિપોર્ટ્સ હોય, મેન્યુઅલ્સ હોય, હેન્ડબુક્સ હોય, કે આ બધાની આ બધી અલગ અલગ પ્રોડક્ટ્સ છે કે આ પ્રોડક્ટનો યુઝ કરી અને આપણે કેવી રીતે ઇન્ફોર્મેશન સર્વિસ પ્રોવાઈડ કરી શકીએ એની આપણે વાત કરી હતી। આજે આપણે ઇન્ફોર્મેશન સર્વિસ પાર્ટ 2 કે ઇન્ફોર્મેશન સર્વિસ પાર્ટ 2માં આપણે ખાસ આજે કન્ટેન્ટ એનાલિસિસ એની વાત કરીશું કે કોઈ પણ કન્ટેન્ટ હોય, એટલે કે જે વિષય વસ્તુ છે એનું પૃથ્થકરણ કેવી રીતે કરતા હોઈએ છીએ। એટલે કે કોઈ પણ યુઝર્સ આવે છે, આપણે જાણીએ છીએ કે યુઝર્સ આપણી લાઇબ્રેરીમાં આવે અને આપણે એને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરીએ, બટ ક્યારે કે આપણને ખ્યાલ હોય કે એની ઇન્ફોર્મેશન નીડ્સ શું છે, એ ઇન્ફોર્મેશન નીડ્સને આધારે આપણે એને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરતા હોઈએ છીએ। તો જે પણ ઇન્ફોર્મેશન આપણે એને પ્રોવાઈડ કરી રહ્યા છીએ, જે કન્ટેન્ટ આપણે એને પ્રોવાઈડ કરી રહ્યા છીએ, એનું એનાલાઇઝ કરવું ખૂબ જ જરૂરી છે। કારણ કે જ્યાં સુધી આપણને કન્ટેન્ટનો ખ્યાલ નહીં હોય, કન્ટેન્ટનું એનાલાઇઝ નહીં કર્યું હોય અને આપણે વિધાઉટ એનાલાઇઝ કે એને કોઈ પણ ચોક્કસાઈપૂર્વક એની જો આપણે જાણકારી ન હોય અને આપણે યુઝર્સને આપીએ, તો ક્યાંય ને ક્યાંય મિસગાઈડ થઈએ છીએ અને જે ઇન્ફોર્મેશન યુઝર્સને પહોંચાડીએ છીએ એ પણ ક્યાંય ને ક્યાંય ખોટી ઇન્ફોર્મેશન પહોંચતી હોય છે। તો આથી ખોટી ઇન્ફોર્મેશન ના પહોંચે અને આપણે પ્રોપર અને એક એક્ઝેક્ટ ઓથોરાઇઝ્ડ કન્ટેન્ટ યુઝર સુધી પહોંચાડવા માટે આપણે ઘણી વખત જે પણ આપણી પાસે બુક્સ હોય અથવા તો કોઈ આર્ટિકલ હોય તો એના જે કન્ટેન્ટ હોય એનું આપણે એનાલિસિસ કરતા હોઈએ છીએ। તો ખાસ આજે આપણે કન્ટેન્ટ એનાલિસિસની વાત કરીશું। ઇન્ટ્રોડક્શન, ગ્રંથાલય અને બીજા માહિતી કેન્દ્રો, આપણે જાણીએ છીએ કે જ્યારે પણ આપણે લાઇબ્રેરીની વાત કરીએ છીએ તો એની સાથે સાથે ઇન્ફોર્મેશન સેન્ટર્સની પણ આપણે વાત કરતા હોઈએ છીએ કે ઇન્ફોર્મેશન સેન્ટર્સ પણ એ જ કામ કરે છે જે લાઇબ્રેરી કરે છે, બટ થોડા ઘણા કેરેક્ટરિસ્ટિક્સ અલગ હોવાના કારણે આ બંને વસ્તુ અલગ છે, એટલે કે લાઇબ્રેરી પણ અલગ છે ને ઇન્ફોર્મેશન સેન્ટર્સ પણ અલગ છે, છતાં પણ એ બંનેની જે સર્વિસીસ છે ક્યાંય ને ક્યાંય થોડી ઘણી કોન્ટ્રાડિક્ટ થતી હોય છે। તો લાઇબ્રેરી અને બીજા માહિતી કેન્દ્રો દ્વારા પૂરી પાડવામાં આવતી જુદી જુદી માહિતી સેવાઓ અંગે આપણે સ્પષ્ટ જાણકારી મેળવી શકીએ છીએ। તો ખાસ આ યુનિટમાં આપણે આજે આ બધા જે એના મુખ્ય હેતુઓ છે એની આપણે વાત કરીએ છીએ। બીજો છે માહિતી સેવાઓમાં વિસ્તૃત શબ્દાર્થ અને ક્ષેત્રોનું અર્થગ્રહણ, એટલે કે ઇન્ફોર્મેશન સર્વિસીસના જે પણ અલગ અલગ ટર્મ્સ હોય છે એ ટર્મ્સની આપણે જાણકારી મેળવીશું। ઉપયોગકર્તા એટલે કે યુઝર્સની આસપાસ કેન્દ્રિત થયેલા વ્યવસાયિક કાર્યના લગભગ પ્રત્યેક વિસ્તારને આનુષંગિક કેટલા પૃથ્થકરણીય સાધનો અને તકનિકનું મૂલ્ય મેળવવું, એટલે કે કન્ટેન્ટ એનાલાઇઝ કરવા માટે જેટલા પણ ટર્મ્સ યુઝ થતા હોય, જેટલા પણ આપણે એની સાથેના સાધનો યુઝ કરતા હોય, ઘણીવાર એનાલાઇઝ માટે આપણે જેમ કે ઇંગ્લિશનું કોઈ ડોક્યુમેન્ટ્સ હોય તો એને એનાલાઇઝ કરવા, એટલે કે આપણું ડોક્યુમેન્ટ ઇંગ્લિશમાં છે કે નહીં તો એ ડોક્યુમેન્ટને એનાલાઇઝ કરવા માટે આપણે ગ્રામરલી કે એવા કોઈ સાધન કે રિસોર્સિસનો યુઝ કરતા હોઈએ છીએ। તો સેમ થિંગ કે કેવી રીતે આપણે રિસોર્સિસને એનાલાઇઝ કરવાનું છે તો એ પણ આપણે આ યુનિટમાં એની માહિતી મેળવીશું। વિવિધ સ્વરૂપમાં ઉપલબ્ધ જુદી જુદી શાખાઓમાં પ્રાથમિક સાહિત્યમાં પ્રવેશ માટે માહિતી સ્ત્રોતના ઉપયોગ સાથે પરિચય પ્રાપ્ત કરીશું, એટલે કે અલગ અલગ રિસોર્સિસ છે, અલગ અલગ વિદ્યા શાખાઓ છે, એટલે કે દરેક ફિલ્ડ અલગ અલગ હોય, દરેક ફિલ્ડ માટેનું પ્રાઇમરી લિટરેચર છે એ પણ અલગ અલગ હોય છે, ઓથરનું જે ઓથેન્ટિક કન્ટેન્ટ છે એ પ્રાઇમરી લિટરેચર તરીકે ઓળખાતું હોય છે, તો એ અલગ અલગ સ્વરૂપમાં આપણને જોવા મળે છે, તો એનો આપણે પરિચય મેળવીશું। પુસ્તકાલય અને માહિતી કેન્દ્રમાં વિવિધ માહિતી સેવાઓ પૂરી પાડવા માટે તરત ઉપલબ્ધ થાય તેવા માહિતી સ્ત્રોતો, એટલે કે આપણે ઓન ધ સ્પોટ
ઘણી વખત શું થતું હોય કે કોઈ યુઝર્સ તાત્કાલિક આવે છે ને આપણને માંગે છે કે મને આ ઓન ધ સ્પોટ તાત્કાલિક 5 કે 10 મિનિટમાં મને આ રિસોર્સિસ જોઈએ છે અથવા તો મને આ ઇન્ફોર્મેશન જોઈએ છે. તો જે ઓન ધ સ્પોટ ઇન્ફોર્મેશન્સ આપણી પાસે આવતી હોય છે, કોઈ ક્વેરી આપણી પાસે આવે છે, તો ઓન ધ સ્પોટ ક્વેરીને આપણે સોલ્વ કરવા માટે કયા કયા એવા રિસોર્સિસ છે જે આપણે ઇમરજન્સીમાં કે તરત જ આપણે જો એમાં કોઈ સર્ચ કરીએ ને આપણને મળી જાય એવા રિસોર્સિસ આપણી પાસે હોવા જરૂરી છે કે જેથી કરીને કોઈ ક્વેરી કે કોઈ ફેકલ્ટી આવે કે કોઈ રિસર્ચર આવે કે જેમની પાસે ટાઈમ નથી પ્લસ કે એમને એ ઇન્ફોર્મેશન તરત જોઈએ છે કે જેને નીડ્સ અત્યારે હાલમાં છે તો એવી ઇન્ફોર્મેશન તરત મળી રહે આપણને પણ, તો એવા કયા રિસોર્સિસ છે? તો એ રિસોર્સનો પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે જેથી કરીને એ રિસોર્સનો યુઝ કરી અને આપણે એ જે ઇન્ફોર્મેશન નીડ્સ છે યુઝર્સની એને આપણે પૂરી કરી શકીએ છીએ. માહિતી સ્ત્રોતના અમૂલ્ય સાધન તરીકે ઇન્ટરનેટની ભૂમિકા, એટલે આપણે જાણીએ છીએ કે અત્યારે હાલમાં ઇન્ટરનેટ એટલું અગત્યનું બની ગયું છે કે વારંવાર તમે જ્યારે કોઈ પણ માહિતી તમારે જોઈતી હોય તો ખાસ ઇન્ટરનેટનો સૌથી વધારે યુઝ થતો હોય છે. એટલે કે કોઈ પણ ઇન્ફોર્મેશન જોઈએ છે તો આપણને તરત મનમાં ખ્યાલ શું આવે કે ઇન્ટરનેટ ઉપર સર્ચ કરી લઈએ. બુક્સનો ખ્યાલ આપણને પછી આવતો હોય છે કે બુક્સમાં આપણે ચેક કરીએ, બટ પહેલો ખ્યાલ આપણને એવો આવે કે આપણે ઇન્ટરનેટમાં ચેક કરીએ. તો અત્યારે ઇન્ટરનેટ એક એઝ અ ઇન્ફોર્મેશન રિસોર્સ તરીકે ખૂબ જ અગત્યનું બની ગયું છે. કોઈપણ ગ્રંથાલય અને માહિતી કેન્દ્રના હાદરૂપ વિસ્તારની પ્રવૃત્તિ એ વિવિધ ઉપયોગકર્તાઓ અને ઉપયોગકર્તા જૂથોને વૈવિધ્યસભર માહિતી સેવા પૂરી પાડવાની છે. એટલે કે મેઇન લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન સેન્ટર્સ આ બંનેનો મેઇન ઓબ્જેક્ટ શું છે કે કોઈ પણ યુઝર છે, યુઝર્સ ગ્રુપ છે, તો આપણે એને ઇન્ફોર્મેશન સર્વિસીસ પ્રોવાઈડ કરીએ. અસંખ્ય સ્ત્રોતમાં વિખરાયેલ પ્રાથમિક સાહિત્યમાં ઉપલબ્ધ છે, એટલે કે જે અલગ અલગ રિસોર્સિસ અવેલેબલ છે, એન નંબર ઓફ રિસોર્સિસ આજે ઇન્ટરનેટ ઉપર, લાઇબ્રેરીમાં કે ઇન્ફોર્મેશન સેન્ટર્સમાં આ દરેક જગ્યાએ અલગ અલગ રીતે ફેલાયેલા છે. એમાંથી આપણે પ્રાઇમરી લેવલનું લિટરેચર ફાઇન્ડ કરવાનું છે કે પ્રાઇમરી ઇન્ફોર્મેશન આપણે ફાઇન્ડ કરવાની છે. માહિતી શોધવા અને ક્ષતિપૂર્તિ કરવા ઉપયોગકર્તાઓ માટે સંદર્ભ અને માહિતી સેવાઓ છે. એટલે કે જ્યારે પણ તમારે કોઈ ક્વેરી સોલ્વ કરવી હોય અથવા તો કોઈ પણ તમારે ઇન્ફોર્મેશન મેળવવી છે તો ખાસ કરીને રેફરન્સ સર્વિસીસનો સૌથી વધારે યુઝ થતો હોય છે. રેફરન્સ એન્ડ ઇન્ફોર્મેશન સર્વિસીસને પૂરી પાડવા માટે આપણે રેફરન્સ સોર્સીસનો યુઝ કરતા હોય છે કે જ્યાં તમે રેફરન્સ સોર્સનો યુઝ કરી અને તમારે જે રિયલ ટાઈમ સર્વિસ પ્રોવાઈડ કરવાની છે અથવા તો ઓન ધ સ્પોટ સર્વિસ પ્રોવાઈડ કરવાની છે એ તમે પૂરી કરી શકો છો. તમે જાણો છો કે માહિતી સેવાઓ પૃથ્થકરણ કરાય છે, એટલે કે કોઈ પણ ઇન્ફોર્મેશન જ્યારે આપણે પ્રોવાઈડ કરીએ છીએ તો ક્યાંય ને ક્યાંય એનું એનાલિસિસ પણ કરતા હોઈએ છીએ, એની ખાસ કરીને આપણે સમરાઈઝ કરતા હોઈએ છીએ અને ત્યારબાદ એને આપણે ડિસેમિનેટ કરતા હોઈએ છીએ. એટલે કે ફર્સ્ટ આપણી પાસે ક્વેરી આવે છે, એ ક્વેરીને આપણે સોલ્વ કરીએ છીએ, એનું એનાલાઇઝ કરીએ છીએ કે જે પણ ઇન્ફોર્મેશન છે એ સાચી છે કે પછી એને કોઈ એમાં ઉમેરો કરવાની જરૂર છે. ત્યારબાદ એ એનાલાઇઝ થઈ જાય અને એને આપણે યુઝર સુધી ડિસેમિનેટ કરીએ છીએ. આવી ખાસ કરીને જે સર્વિસીસ છે એ દ્વિતીય અને તૃતીય માહિતી ઉત્પાદનોના સ્વરૂપમાં હોય છે, એટલે કે સેકન્ડરી અથવા તો ટર્શરી સોર્સીસમાંથી, કારણ કે જે પ્રાઇમરી લેવલના સોર્સીસ છે એ માત્ર ને માત્ર ઓથર યુઝ માટે, એટલે કે ઓથર જ્યારે બાય એનું ઓરિજિનલ કન્ટેન્ટ પબ્લિશ કરે છે તો એ જ પ્રાઇમરી લેવલના સોર્સીસ હોય છે અને એ આપણને રેર કેસમાં મળતા હોય છે. તો જ્યારે યુઝર્સ આપણી પાસે આવે છે તો આપણે ફર્સ્ટ ટર્શરી લેવલના જે સોર્સીસ હોય અને સેકન્ડરી લેવલના જે સોર્સીસ હોય આ બંનેનો યુઝ કરતા હોઈએ છીએ. તો આ બંનેનો યુઝ કરી અને આપણે ઇન્ફોર્મેશન સર્વિસ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ અને એટ ધી એન્ડ એમને જે રિલેટેડ ઇન્ફોર્મેશન છે એ આપણે એમને પ્રોવાઈડ કરીએ છીએ. ખાસ આજે આપણે આ યુનિટમાં, આજે તમારું યુનિટ છે ઇન્ફોર્મેશન સર્વિસીસ પાર્ટ 2, એમાં આપણે ફર્સ્ટ વાત કરી કે કન્ટેન્ટ એનાલિસિસની આપણે વાત કરીશું. તો કે વિષય વસ્તુ પૃથ્થકરણ, માહિતી સેવાઓનું સુધારેલું સંકલન, પૃથ્થકરણ આધારિત ઉત્પાદનોની અવતરણ અને વિવિધ સાધનો અને ટેકનિકો ઘણી ઉપયોગી છે. સૌથી વધારે વિકસિત માહિતી સેવાઓ સ્વયં સંચાલિત માળખાગત પર્યાવરણમાં હાલમાં ઉપલબ્ધ છે. એટલે કે આપ જોડે સૌ જાણીએ છીએ કે જે પણ ઇન્ફોર્મેશન છે ક્યાંય ને ક્યાંય એવા ફોર્મેટમાં અવેલેબલ હોય છે કે આપણે સૌ એનાથી જાણકાર હોઈએ છીએ.
પ્લસ કે જ્યારે પણ આપણે ઇન્ફોર્મેશન જોઈએ છે આઈસીટીને ધ્યાનમાં રાખી અને આપણને દરેક ફોર્મેટ અવેલેબલ મળતા હોય છે, તો બદલાતી જતી તાલમેલને સાથે સાથે આઈસીટી પણ આપણને એટલો જ યુઝફુલ બને છે. અને ખાસ કરીને એમાં આપણે આઈસીટીમાં એટલે કે કોઈ એવું કન્ટેન્ટ હોય કે આપણે યુઝર્સને ઓનલાઈન ટ્રાન્સફર કરવાનું છે, સપોઝ કે યુઝર્સ એવું માંગ અત્યારે ક્વેરી આપી અને એ જતો રહે છે, અથવા તો એ એવું કહે છે કે હું થોડા સમય પછી આવીશ, તો એનું ટાઈમ વેસ્ટિંગ ઘણી વખત થતો હોય છે. તો આપણે શું કરીએ કે એનું મેલ આઈડી એની પાસેથી લઈ લઈએ, તો જ્યારે પણ આપણને જે કન્ટેન્ટ એને આપણે મોકલવાનો છે એ આપણને મળી રહે છે, કોઈ ફિઝિકલ બુકમાં છે અથવા તો કોઈ પણ પ્રકારની ઓનલાઈન PDF હોય કે આપણી પાસે ડિજિટલ સ્વરૂપમાં છે, તો આપણે શું કરીએ એ ફિઝિકલ હોય તો એને ડિજિટલમાં કન્વર્ટ કરીએ અને ત્યારબાદ આપણે યુઝર્સને મોકલી આપીએ છીએ. અથવા તો આપણી પાસે ડિજિટલ કન્ટેન્ટ છે તો ડિજિટલ કન્ટેન્ટને વિથ સિક્યોરિટી એટલે કે કોઈ બીજું એને યુઝ ન કરી શકે. ઘણી વખત કોઈ ને મેલ આઈડી ખોટું હોય અથવા તો કોઈ મેલ આઈડીના કોઈ બીજી વ્યક્તિને જતું રહે એવું પણ બનતું હોય છે, તો સિક્યોરિટીની સાથે આપણે એને કોઈ પણ ડિજિટલ ફોર્મેટમાં જે ઇન્ફોર્મેશન છે એને પ્રોવાઈડ કરી શકીએ છીએ. અને ત્યારબાદ આપણે એમને સિક્યોરિટી કોડથી જાણકારી આપી દઈએ છીએ કે જેથી કરીને એક્સેસ કરી શકે. તો ક્યાંય ને ક્યાંય આપણે આઈસીટીનો પણ એટલો જ યુઝ કરી શકીએ છીએ કે જેથી કરીને યુઝરનો પણ ટાઈમ બચી શકે છે અને આપણે પણ અપ ટુ ડેટ આઈસીટી સાથે વર્ક કરી શકીએ છીએ. એપ્લિકેશન ઓફ કન્ટેન્ટ એનાલિસિસ ઇન ધ ઇન્ફોર્મેશન સર્વિસ એટલે કે માહિતી સેવાઓ પૂરી પાડવા માટે કન્ટેન્ટ એનાલિસિસ આપણે કેવી રીતે ઉપયોગી બને છે, તો પુસ્તક અને માહિતી કેન્દ્ર કાર્યના સંદર્ભમાં ખાસ આપણે અત્યારે લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સેન્ટરના રેફરન્સમાં વાત કરીએ છીએ, તો વિષયવસ્તુ પૃથ્થકરણની તકનીકી ત્રણ રીતે થતી હોય છે. ફર્સ્ટ કે માહિતી સંગ્રહ અને ક્ષતિપૂર્તિ, માહિતી સેવાઓ અને ઉત્પાદન, માહિતી સેવા વ્યવસ્થાપન. તો વન બાય વન આપણે એને સમજીએ. માહિતી સંગ્રહ અને ક્ષતિપૂર્તિ એ શું છે? તો કે માહિતી સંગ્રહ એટલે કે આપણે ક્યાંક ઇન્ફોર્મેશનને સ્ટોર કરીએ છીએ કે કોઈ જગ્યાએ આપણે સ્ટોર કરી રહ્યા છીએ, એ કોઈ આપણો ડેટાબેઝ હોઈ શકે છે અથવા તો આપણો કોઈ ફાઇલ ફોલ્ડર હોઈ શકે છે, કોઈ PC હોઈ શકે છે અથવા તો કોઈ ડ્રાઈવમાં. ક્યાંય ને ક્યાંય આપણે જે ઇન્ફોર્મેશન ફાઇન્ડ કરી છે એને ફરીથી કોઈ બીજી વ્યક્તિને પ્રોવાઈડ કરવા માટે આપણે ઇન્ફોર્મેશનને સ્ટોર કરીએ છીએ. અને ક્ષતિપૂર્તિ એટલે કે કોઈ પણ પ્રકારની ભૂલચૂક કે ક્યાંક રહી જાય છે, કોઈ કન્ટેન્ટમાં ભૂલ થઈ રહી છે, તો આપણે જો સ્ટોર કરેલું હશે આપણી પાસે તો જ્યારે બીજી વખત કોઈને આપણે પ્રોવાઈડ કરીએ તો ત્યારે આપણે એ ભૂલને સુધારી શકીએ છીએ. તો ખાસ વિષય પૃથ્થકરણ એટલે કે વિષય કન્ટેન્ટ એનાલિસિસની જે ટેકનિક્સ હોય એ કેવી રીતે આપણે કરતા હોઈએ છીએ, તો કન્ટેન્ટને એનાલાઇઝ કરવા માટે આપણે ક્યાંય એને સ્ટોર કરી શકીએ છીએ. પ્લસ માહિતી સેવાને ઉત્પાદન એટલે કે જ્યારે કોઈ ઇન્ફોર્મેશન સર્વિસીસ આપણે પ્રોડ્યુસ કરી રહ્યા છીએ એટલે કે કોઈ સર્વિસીસ આપણે પ્રોવાઈડ કરવા માટે ડોક્યુમેન્ટ આપણે કોઈ પ્રિપેર કરી રહ્યા છીએ, ફોર એક્ઝામ્પલ કે કોઈને આપણે લાઇબ્રેરી ને રિલેટેડ ઇન્ફોર્મેશન જોઈએ છે કે અમદાવાદમાં કેટલી એવી પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ લાઇબ્રેરી છે એવી ઇન્ફોર્મેશન જોઈએ છે, તો આ ઇન્ફોર્મેશનને મોકલવા માટે એ સર્વિસીસ પ્રોવાઈડ કરવા માટે આપણે કોઈ પ્રોડક્ટ ક્રિએટ કરવી પડે છે, એટલે કે એવી પ્રોડક્ટ તૈયાર કરીએ કે જે પ્રોડક્ટમાં માત્ર ને માત્ર અમદાવાદની જેટલી પણ ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટની લાઇબ્રેરી છે એની જ ઇન્ફોર્મેશન આપણને મળે, એવું કોઈ ડોક્યુમેન્ટ આપણે પ્રિપેર કરીએ અથવા તો કોઈની પાસેથી આપણે મંગાવીએ અને ત્યારબાદ યુઝર્સને પ્રોવાઈડ કરીએ. તો આ પણ એક પ્રકારની ટેકનિક છે કે જ્યાં આપણે કન્ટેન્ટનું એનાલાઇઝ કરીએ છીએ. કન્ટેન્ટને એનાલાઇઝ કર્યા બાદ એ પ્રોડક્ટ અથવા તો જે પણ આપણે સર્વિસીસ છે એ યુઝર્સને આપીએ છીએ. ત્યારબાદ માહિતી સેવા વ્યવસ્થાપન એટલે કે જે પણ ઇન્ફોર્મેશન્સ આપણે ક્યાંય કલેક્ટ કરીએ છીએ, યુઝર્સને મોકલાવીએ છીએ, તો એનું મેનેજમેન્ટ થવું ખૂબ જ જરૂરી છે. મેનેજમેન્ટ થયા વગર આપણે યુઝર્સને ઘણી વખત આપણે ઇન્ફોર્મેશન કલેક્ટ કરી લીધી, સ્ટોર કરી લીધી, બટ એ જો ઇન્ફોર્મેશન સ્ટોર કરીને કાલે કોઈ બીજો યુઝર્સ આપણી પાસે આવે છે અને આપણે કોઈ પ્રોપર જગ્યાએ એને સ્ટોર નથી કરી, આપણને યાદ નથી કે ક્યાં મૂક્યું છે, તો આપણે કેવી રીતે બીજા યુઝર્સને આપણે મોકલી શકીએ? તો જ્યારે પણ ઇન્ફોર્મેશન સર્વિસીસ કે પ્રોડક્ટ આપણે પ્રોવાઈડ કરીએ છીએ તો એનું મેનેજમેન્ટ થવું ખૂબ જ જરૂરી છે. એટલે મેનેજમેન્ટ એક ખૂબ જરૂરી છે કે જેથી કરીને આપણે વ્યવસ્થિત રીતે કોઈ પણ જગ્યાએ આપણે જે ઇન્ફોર્મેશન્સ છે કલેક્ટ કરેલી છે એ ઇન્ફોર્મેશનને આપણે સ્ટોર કરી રાખીએ. ઇન્ફોર્મેશન સ્ટોરેજ એન્ડ રિટ્રાઈવલ, હવે આપણે જાણીએ કે ઇન્ફોર્મેશન સ્ટોર તો કરીએ છીએ બટ સાથે સાથે રિટ્રાઈવ કેવી રીતે કરવાનું છે? વિદ્યાર્થી મિત્રો, આપણું જે ઇન્ફોર્મેશન સ્ટોરેજ
રિટ્રાઈવલ એન્ડ સિસ્ટમ જે તમારું એક અલગથી પેપર છે કે એમાં આપણે ઇન્ફોર્મેશન સ્ટોરેજ એન્ડ રિટ્રાઈવલની ઘણી બધી વાત કરી છે કે જ્યાં આપણે ઇન્ફોર્મેશન કેવી રીતે સ્ટોર કરતા હોઈએ છીએ, ઇન્ફોર્મેશન સ્ટોરેજની શું પ્રોસેસ હોય છે, કેવી રીતે એને રિટ્રાઈવ કરવાનું હોય છે, આ દરેક ઇન્ફોર્મેશનની આપણે વાત કરી છે. બટ ઇન્ફોર્મેશન સર્વિસીસમાં કેવી રીતે ઇન્ફોર્મેશન સ્ટોરેજ એન્ડ રિટ્રાઈવલનો શું રોલ રહે છે એની આપણે વાત કરીએ કે સર્વિસીસ પ્રોવાઈડ કરવા માટે ISRનો કેવી રીતે યુઝ થતો હોય છે. તો પુસ્તકાલય અને માહિતી કેન્દ્રનું પાયાનું કાર્ય ભૌતિક રીતે જુદા જુદા કપાટખાનામાં સ્થિત તેના સંગ્રહને પ્રવેશ પૂરો પાડે છે. એટલે કે ઇન્ફોર્મેશન સ્ટોરેજ, માહિતી સ્ટોર કરવી, સંગ્રહ કરવી, તો ક્યાંય ને ક્યાંય જ્યારે આપણે લાઇબ્રેરીમાં જઈએ છીએ, કોઈ ઇન્ફોર્મેશન સેન્ટરમાં જઈએ છીએ, તો ઇન્ફોર્મેશન ક્યાં સ્ટોર થયેલી હોય? તો લાઇબ્રેરીમાં બુક હોય ને બુકની અંદર જે ઇન્ફોર્મેશન છે એનો મતલબ કે આપણે બુકને સ્ટોર કરીએ છીએ, તો ઇનડાયરેક્ટલી આપણે ક્યાંય ને ક્યાંય ઇન્ફોર્મેશનને પણ સ્ટોર કરીએ છીએ. તો એવી રીતે બુકને અલગ અલગ રીતે આપણા અલગ અલગ રેક્સ હોય લાઇબ્રેરીમાં, એમાં આપણે એને સ્ટોર કરતા હોઈએ છીએ. ઘણી વખત આપણે જે બુક્સ હોય એને અલગ અલગ રીતે ડિવાઈડ કરતા હોઈએ છીએ કે જનરલ કલેક્શન્સ છે આપણું, રેફરન્સ કલેક્શન્સ છે, અથવા તો કોઈક કમ્પિટિટિવ એક્ઝામનું કલેક્શન્સ છે. તો એવી રીતે આપણે કલેક્શન વાઇઝ પણ એને જુદું પાડતા હોઈએ છીએ. તો દરેક રીતે આપણે ક્યાંય ને ક્યાંય ઇન્ફોર્મેશનને સ્ટોર કરીએ છીએ. આમ આપણે જોઈએ તો કે સૂચિપત્ર એટલે કે જે કેટલોગ છે, ઇન્ડેક્સ છે અથવા તો બિબ્લોગ્રાફી છે, એ સાધનોની યુઝ કરી અને આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ કે કઈ બુક કઈ જગ્યાએ છે, અથવા તો કઈ બુકના ઓથર કોણ છે, ટાઇટલ કયું છે અને કન્ટેન્ટ શું છે. એ આપણે ક્યાંય ને ક્યાંય કેટલોગ જે આપણું હોય, ઇન્ડેક્સ હોય અથવા તો જે બિબ્લોગ્રાફી હોય એના આધારે આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. તો જેથી કરીને આપણે રેક સુધી જઈ અને દરેક એક એક બુક બાય બુક આપણે જે ચેક કરીએ અને ઇન્ફોર્મેશન ફાઇન્ડ કરીએ, એ મહેનત આપણી ક્યાંય ને ક્યાંય ઓછી થઈ જાય છે. તો ત્યાં આપણે કેટલોગનો યુઝ કરીએ, ઇન્ડેક્સનો યુઝ કરીએ અને બિબ્લોગ્રાફીનો યુઝ કરી શકીએ છીએ. યુઝર્સ ખાસ કરીને જે એમનું ઇન્ફોર્મેશન્સ લેવા આવતા હોય તો એ શું કરે કે ડાયરેક્ટલી રેકમાં જતા રહે છે, અને રેકમાં ગયા પછી પણ એમને જે આખી ક્લાસિફિકેશનની સિસ્ટમ હોય કે કેવી રીતે આપણે વન બાય ક્લાસિફાઈડ કરી અને બુક્સને ગોઠવણી કરી છે, એમને ખ્યાલ નથી હોતો, પણ આપણને ખ્યાલ હોય છે. તો ત્યારે જ્યારે યુઝર્સ આવે છે તો આપણે ફર્સ્ટ એને કહીએ કે એ ઓપેકમાં સર્ચ કરે, એટલે આપણા ઓપેકમાં જ્યારે સર્ચ કરશે તો એને એ બુક કયા રેક્સમાં છે અને કયો એનો નંબર છે. એને ક્લાસિફિકેશન સિસ્ટમ ના ખબર હોય પણ નંબર તો ખ્યાલ આવે કે આ નંબરની બુક મારે લેવાની છે, તો ત્યારે એ નંબરથી બુકને ફાઇન કરે છે, ટાઇટલથી નહીં. તો વર્ગીકરણની જે ધોરણીય પદ્ધતિનો ઉપયોગ કરી અને આપણે જે રેક્સ હોય એમાં આપણે ક્યાંય ને ક્યાંય બુકને ગોઠવીએ છીએ. ખાસ જે લાઇબ્રેરીના કેટલોગ હોય એનો મુખ્ય હેતુ શું હોય કે લેખક, શીર્ષક, વિષય અથવા તો અન્ય અભિગમની જરૂરી દસ્તાવેજો ઓળખવામાં ઉપયોગકર્તાઓને મદદ કરવાનો છે. એટલે કે જે યુઝર્સ આવે છે તો એને ક્યાંય ને ક્યાંય જો કેટલોગ એટલે કે ઓપેક પણ એક પ્રકારનું કેટલોગ છે આપણું, તો જ્યારે એ ઓપેકમાં સર્ચ કરે કોઈપણ બુકનું ટાઇટલ, તો એને એનું ઓથર હોય, એનું પબ્લિકેશન્સ છે, એનું યર છે, એનું ક્લાસ નંબર છે, એક્સેસન નંબર છે, કેટલા પેજની બુક છે અને હાર્ડ બાઉન્ડ છે કે પછી પેપરલેસ છે, તો દરેક ઇન્ફોર્મેશન એને એ કેટલોગમાંથી મળી રહે છે. તો ખાસ કેટલોગનો આ યુઝ થતો હોય છે, તો જેથી કરીને એનો સમય પણ બચી જાય છે અને એને ઇઝીલી જે પણ રેક્સમાં આપણે કેટલોગમાં શો કરે છે કે કયા રેક્સમાં છે, તો ઇઝીલી એ રેક્સમાંથી એ બુકને ફાઇન્ડ કરી શકે છે. અલગ અલગ એને જે આપણી ક્લાસિફિકેશનની સિસ્ટમ હોય એનો એને ખ્યાલ ના હોય, પણ જે કેટલોગના આધારે જે નંબર મળ્યો છે એનાથી એને બુક મળી રહેતી હોય છે. ICTના વિનિયોગ સાથે પ્રલેખ પુનઃપ્રાપ્તિ નવી પદ્ધતિઓ તરફના પ્રયત્નો સતત રીતે પ્રયોગ થતા રહ્યા છે, અને વર્ણન શબ્દ પૂરા પાડીને પ્રલેખના વિષય વસ્તુને રજૂ કરવા માટે ભૌતિક પૃથ્થકરણ અને સંયોજન પ્રક્રિયા અને નિયમો રચે છે. એટલે કે ખાસ કરીને જ્યારે તમારે કન્ટેન્ટ એટલે કે કોઈ વિષયની વસ્તુ એટલે કે કન્ટેન્ટને તમારે જાણવો છે, તો આપણે ડોક્યુમેન્ટને ક્યાંય ને ક્યાંય રિફર કરવું પડતું હોય છે. તો અત્યારે એટલી બધી ICT ટેકનિક્સ આપણે લાઇબ્રેરીમાં આવી ગઈ છે કે જેથી કરીને તમને એ કન્ટેન્ટ પણ તમારે એ ડોક્યુમેન્ટને રિફર ન કરવો પડે પણ તમને કન્ટેન્ટ મળી રહે. કે જેમ આપણે વાત કરી ઓપેકની, તો ઓપેક પણ એક પ્રકારની આપણી ICT ટેકનોલોજી છે કે જેના કારણે તમે ડોક્યુમેન્ટને રિફર નથી કરતા, બટ એની જે ફૂલ બિબ્લોગ્રાફિક ડિટેલ છે એ તમને મળી રહે છે.
તો જેથી કરીને આપણે ઓન ધ સ્પોટ એ કન્ટેન્ટ શું છે એ પણ જાણી શકીએ છીએ. ઘણી વખત ઓપેકમાં શું થતું હોય કે તમને માત્ર ટાઇટલ શું છે, ઓથર કયો છે, યર કયું છે પબ્લિકેશનનું, અથવા તો એના પેજીસ અને એની જે ફિઝિકલ ડિસ્ક્રિપ્શન છે એ શો કરતા હોય છે, અને સાથે સાથે સબ્જેક્ટ શો કરે છે. કન્ટેન્ટ ઘણી વખત નથી પણ આપતા, તો ત્યારે આપણે શું કરવાનું? તો કન્ટેન્ટ ના મળતો હોય તો ત્યારે આપણે ઇન્ડેક્સ પ્રિપેર કરતા હોઈએ છીએ, ઘણી વખત બિબ્લોગ્રાફી પ્રિપેર કરતા હોઈએ છીએ, અને ઘણી જગ્યાએ કન્ટેન્ટ એટલે કે આપણે ટેબલ ઓફ કન્ટેન્ટ એવું પણ તૈયાર કરતા હોઈએ છીએ કે જ્યાં તમને માત્ર ને માત્ર જે બુક હોય અથવા તો જે આપણું ડોક્યુમેન્ટ છે એની જે ઇન્ડેક્સ હોય એને સમરાઇઝ કરી અને તમને એ સર્વિસ પ્રોવાઈડ કરતા હોય છે. તો એને આપણે ઘણી વખત એબસ્ટ્રેક્ટિક કે ઇન્ડેક્સિંગ એવી સર્વિસ પણ કહેતા હોઈએ છીએ, કે જેથી કરીને ઇન્ડેક્સ આપ તમને પ્રોવાઈડ કરે છે કે તમારો જે ટાઇટલ છે એના ઉપર કેટલી બુક્સ લાઇબ્રેરીમાં અવેલેબલ છે, અથવા તો પર્ટિક્યુલર એક બુકનો સારાંશ શું છે. તો એ એબસ્ટ્રેક્ટિંગમાં તમને એ એબસ્ટ્રેક્ટિંગ સર્વિસીસમાં તમને આપતા હોય છે, કે જેથી કરીને તમે જે બુક છે એનું કન્ક્લુઝન એટલે કે જે એબસ્ટ્રેક્ટ છે એને વાંચી શકો. એ વાંચ્યા પછી તમને ખ્યાલ આવે કે આ બુક આપણા કામની છે, અથવા તો આપણને જે ઇન્ફોર્મેશન જોઈએ છે એ આ બુકમાં આવી જશે, એમાં કવર થઈ જશે કે નહીં, તો એનો ખ્યાલ તમને એબસ્ટ્રેક્ટિંગ ઉપરથી આવી જાય છે. પ્રવર્તમાન વિજાણુ પર્યાવરણમાં માહિતી આલેખીય નિશાનીઓ ધરાવતા પદ્ધતિમાં સંગ્રહિત થાય છે. ઘણી વખત આપણે જોઈએ છીએ કે ઇલેક્ટ્રોનિક દરેક વસ્તુ લખાયેલું હોય એ જરૂરી નથી. ઘણી વખત એ ચાર્ટ થ્રુ, તમને આલેખ થ્રુ, અથવા તો કોઈ પિક્ચર્સ હોય એના થ્રુ પણ તમને ઇન્ફોર્મેશન આપતા હોય છે. તો કે જે મેળવનાર વ્યક્તિ એટલે કે જે યુઝર્સ છે એને ખ્યાલ આવવો જોઈએ કઈ કઈ ઇન્ફોર્મેશન્સ આપણે કેવી રીતે પ્રોવાઈડ કરી શકતા હોય છે. તો વિવિધ રસો વિશેની જથ્થાત્મક અને ગુણાત્મક માહિતી, એટલે કે ઘણી વખત એક કન્ટેન્ટ લખાયેલો હોય અથવા તો એ કોઈ જે કન્ટેન્ટ છે એ કોઈ સંખ્યામાં તમને જોવા મળતો હોય. પ્રત્યેક વિષય પર પુસ્તકો એટલે કે સચિત્ર એટલે કે જેટલા પણ વિષયો હોય, ઘણી વખત આપણે યુઝર્સ જે આવતો હોય એ વિષયને લઈને આવતો હોય, એને બુકનું ટાઇટલ કે એનો એ ખ્યાલ ના હોય. એ શું કરે કે સપોઝ કોલેજના યુઝર્સ છે તો કે સિલેબસ જે આપ્યો હોય એમાંથી કે ટોપિક એક પર્ટિક્યુલર લઈને આવે, અથવા તો એમનું જે સબ્જેક્ટ્સ હોય એ સબ્જેક્ટ્સની ક્વેરી લઈને આવે, અને એ રીતે એ આપણી પાસે આવતા હોય છે. તો જે પણ વિષય છે એની ઉપર બુક્સ કેટલી અવેલેબલ છે એ આપણે ચેક કરી શકીએ છીએ. ત્યારબાદ ચિત્રકામ, આલેખો, ચાર્ટ, નકશા અને અન્ય આલેખનીય સામગ્રી, એટલે કે હમણાં જ આપણે વાત કરી કે દરેક ઇન્ફોર્મેશન ક્યાંય ટેક્સમાં હોય એ જરૂરી નથી. ઘણી વખત આપણે જે મેસેજ અથવા તો જે ઇન્ફોર્મેશન યુઝર્સને આપવાની છે એ આપણે કોઈ ચાર્ટ થ્રુ પ્રોવાઈડ કરી શકીએ છીએ, આલેખ થ્રુ પ્રોવાઈડ કરી શકીએ છીએ, કોઈ ચિત્ર એટલે કે પિક્ચર થ્રુ પણ પ્રોવાઈડ કરી શકતા હોઈએ છીએ, કે જેથી કરીને એને ઇન્ફોર્મેશન મળી રહે. સપોઝ કે કોઈ યુઝર ભૌગોલિક ઇન્ફોર્મેશન કે જિયોગ્રાફિકલ ઇન્ફોર્મેશન એને લેવી છે, તો આપણે એને નકશો પણ પ્રોવાઈડ કરી શકીએ કે જેથી કરીને નકશો ના આધારે એને જે ઇન્ફોર્મેશન જોઈએ છે એ મળી રહે. તો આ પણ આપણા અન્ય રિસોર્સિસ છે કે જેના આધારે યુઝર એની જે જોઈતી ઇન્ફોર્મેશન છે એ મેળવી શકે. બટ એમાં કન્ટેન્ટ એનાલિસિસ કેવી રીતે કરવું? તો કયા કયા નકશા આપણે યુઝર્સને આપવા, ચાર્ટ પ્રોવાઈડ કરવા અથવા તો આલેખ પ્રોવાઈડ કરવા, એના કન્ટેન્ટના આધારે આપણે ડિસાઈડ કરતા હોઈએ છીએ. એટલે કે ઘણી વખત ચાર્ટ એટલે કે ચાર્ટ આપણે એને પ્રોવાઈડ કરી દઈએ, બટ એ ચાર્ટ કોઈ ઓથેન્ટિક કન્ટેન્ટ છે કે નહીં એનું પણ એનાલાઇઝ કરવું ખૂબ જરૂરી છે. ત્યારબાદ લોકો, સંસ્થાઓ, ઉત્પાદનના નામ અને સ્થળ, આ પણ આપણી માટે એક રિસોર્સિસ છે. જેમ આપણે વાત કરી હતી કે ઘણી વખત ઘણી ઇન્ફોર્મેશન્સ ક્યાંય ડોક્યુમેન્ટેશન થયેલું હોતું નથી, બટ હ્યુમન બિંગ તરીકે જે હ્યુમન હોય છે એને ખ્યાલ હોય છે. જેમ આપણે ગામડાની વાત કરી કે ગામડાનો કોઈ એક વ્યક્તિ હોય તો આપણે એ ગામડામાં ક્યારથી શરૂઆત થઈ અને કેવી રીતે એનું ડેવલપમેન્ટ થયું, વિકાસ કેવી રીતે થયો, જો એની જાણકારી કોઈ જગ્યાએ ડોક્યુમેન્ટ નથી થઈ તો સૌથી ઓલ્ડેસ્ટ પર્સન જે હોય વિલેજનો એને જઈને આપણે મળીએ તો એને દરેક વસ્તુ ખ્યાલ હશે, કારણ કે એણે આટલો લાંબો સમય એ વિલેજમાં રહ્યો છે તો એને દરેક વસ્તુનો ખ્યાલ હોય. તો એ હ્યુમન રિસોર્સ આપણી માટે બની જાય છે. કોઈ સંસ્થા આપણી માટે એક રિસોર્સિસ બની જાય છે કે એ સંસ્થા પાસેથી આપણે કોઈ પણ ઇન્ફોર્મેશન મેળવી શકીએ છીએ, અને ઘણી વખત પ્લેસીસ પણ આપણી માટે રિસોર્સિસ બની જાય છે. બટ આ બધી જગ્યામાં જ્યારે આપણે ઇન્ફોર્મેશન ફાઇન્ડ કરવા જઈએ છીએ, આપણને ઇન્ફોર્મેશન મળે પણ છે, બટ એનું એનાલાઇઝ કર્યા વગર આપણે યુઝર્સને ન આપી શકીએ, કારણ કે ત્યાં ક્યાંય ને ક્યાંય આપણે ખોટી ઇન્ફોર્મેશન ઘણી વખત પહોંચાડી શકીએ છીએ, અને એના કારણે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી યુઝર્સનું એનું જે વર્ક કરવાનું હોય, જે મોસ્ટલી એ
ઇન્ફોર્મેશન ઉપર ડિપેન્ડન્ટ હોય છે. તો એ ઇન્ફોર્મેશનના આધારે ક્યાંય કે જો એ કોઈ વર્ક પ્રેઝન્ટ કરવાનું હોય તો એ ખોટું ઇન્ફોર્મેશન અને રોંગ ડાયરેક્શનમાં જતું હોય છે. તો જેટલા પણ રિસોર્સીસ છે એ બધા રિસોર્સીસ ઓથેન્ટિક છે કે નહીં, અને ત્યારબાદ ઇન્ફોર્મેશન મળ્યા બાદ પણ કન્ટેન્ટનું એનાલાઇઝ કરવું ખૂબ જરૂરી છે. ઇન્ડેક્સિંગ લેંગ્વેજ, આની પણ આપણે ISR આપણું જે સબ્જેક્ટ છે એમાં આપણે વાત કરી છે, બટ અહીંયા ઇન્ફોર્મેશન સોર્સીસ પ્રોવાઈડ કરવામાં ઇન્ડેક્સિંગ લેંગ્વેજ કેવી રીતે યુઝફુલ થાય છે. તો જેમ આપણે વાત કરી કે યુઝર્સ આવે છે અને આપણે એને ડોક્યુમેન્ટ એ જતો હોય કે ડોક્યુમેન્ટ દરેક લાઇબ્રેરીમાં જાય અને કલેક્શન હ્યુજ હોય હ્યુજ અમાઉન્ટમાં, તો એ વન બાય વન ડોક્યુમેન્ટ્સ રિફર ના કરી શકે, તો ત્યારે આપણે એને ઇન્ડેક્સ પણ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. એટલે ઇન્ડેક્સ અલગ છે અને ઇન્ડેક્સિંગ લેંગ્વેજ પણ અલગ છે. ઇન્ડેક્સમાં તમને લિસ્ટ આપેલું હોય કે કેટલી બુક્સ અવેલેબલ છે, કયા કયા ઓથર્સ છે, એની આપણે વાત કરતા હોય. બટ ઇન્ડેક્સિંગ લેંગ્વેજ એક એવી લેંગ્વેજ છે કે જ્યાં ઘણી વખત બુક જે હોય એમાં અલગ અલગ કીવર્ડ્સ આપતા હોય છે, ઓથર કીવર્ડ્સ આપતા હોય છે, અથવા તો કોઈ પબ્લિશર્સ હોય એ પણ પોતાના કીવર્ડ્સ આપતા હોય છે. કોઈ રિવ્યુઅરે કોઈ રિવ્યૂ કર્યું હોય બુકનો તો એ પણ પોતાનો કે આ કીવર્ડ્સથી તમે સર્ચ કરી શકો છો. તો એ જે કીવર્ડ્સ આપેલા છે એનો યુઝ કરવો કે ન કરવો એ આપણે ઇન્ડેક્સિંગ લેંગ્વેજમાં જોતા હોઈએ છીએ. કોઈ પણ ઇન્ફોર્મેશનને ફાઇન્ડ કરવા આપણે જેમ કે અપેકમાં સર્ચ કરીએ તો આપણે શું કરીએ કે આપણને જે ખ્યાલ હોય ને કે મને આ વર્ડ ખ્યાલ છે કે ઇન્ફોર્મેશન રિટ્રાઈવલ, આ મને ખ્યાલ છે, આ મારો સબ્જેક્ટ છે, તો હું એ જ કીવર્ડ ઓપેકમાં નાખીશ અને બુક ફાઇન્ડ કરવાનું ટ્રાય કરીશ. પણ ઘણી વખત એવું થાય આપણે જે કીવર્ડ વિચારી રહ્યા છે એ જે કીવર્ડ છે એ કોઈ ઓથરે એની બુકમાં નથી મૂક્યા, અથવા તો રિવ્યુઅરે એની બુકમાં નથી મૂક્યા, તો એના માટે અલગ અલગ ઇન્ડેક્સિંગ લેંગ્વેજ તૈયાર કરવામાં આવી, જેમાં નેચરલ ઇન્ડેક્સિંગ, કંટ્રોલ ઇન્ડેક્સિંગ લેંગ્વેજ કે અને બેઝિક ઇન્ડેક્સિંગ લેંગ્વેજ. બેઝિક ઇન્ડેક્સિંગ લેંગ્વેજમાં તમે કોઈ પણ વર્ડ્સ જે આપેલા હોય એનો યુઝ કરી શકો છો, એટલે તમારી રીતે તમે કોઈ પણ વર્ડ્સનો યુઝ કરી શકો છો. બટ જે નેચરલ લેંગ્વેજ છે એમાં ઘણી વખત આપણા પોતાના જે કીવર્ડ્સ છે એની સાથે સાથે ઓથરે અમુક એના પ્રિફિક્સ કીવર્ડ્સ આપેલા હોય, તો એ કીવર્ડ્સનો આપણે યુઝ કરવો પડતો હોય છે, તો જ આપણને બુક મળતી હોય છે. અને કંટ્રોલ ઇન્ડેક્સિંગ લેંગ્વેજમાં આપણને કમ્પલસરી જે ઓથરે એની બુકમાં કે જે રીતે કીવર્ડ્સ આપેલા છે એનો જ યુઝ કરી અને આપણને બુક મેળવી મળે છે. એટલે ઘણી વખત એમ થાય કે આ જે કીવર્ડ્સ છે જો આપણને મળી જાય તો એનો મતલબ તો આપણને બુક જ મળી જાય ને, બટ એ જે કીવર્ડ છે એ તમને કેટલોગમાં જોવા મળતા હોય છે. એટલે કે કેટલોગમાં જ્યારે તમે જુઓ તો તમને ફિઝિકલ ડિસ્ક્રિપ્શન્સ આપતા હોય છે, એ ફિઝિકલ ડિસ્ક્રિપ્શનના આધારે તમે એ કીવર્ડ્સ ફાઇન્ડ કરો અને એને ઓપેકમાં સર્ચ કરી અને બુક સુધી પહોંચી શકો છો. પુસ્તક સૂચિ એટલે કે જે કેટલોગ છે આપણું, જે બુકનું કેટલોગ છે એના ત્રણ મુખ્ય કાર્યોમાં કયા કયા કાર્યોનો સમાવેશ થાય, તો એક તો પ્રલેખોના વિષયવસ્તુના પૃથ્થકરણ દ્વારા તેની વિષયવસ્તુને સુનિશ્ચિત કરવાની, એટલે કે ખાસ જે કેટલોગ છે એમાંથી તમને એક તો ડોક્યુમેન્ટના સબ્જેક્ટ મળી જાય છે અને કયો સબ્જેક્ટ છે એના આધારે તમે બુક ફાઇન્ડ કરી શકો છો. ત્યારબાદ પ્રલેખના વિષયને શબ્દ સાથે સાર ગ્રહણ થાય છે એવા શબ્દોની પસંદગી કરવી, એટલે કે ઘણી વખત શબ્દોના આધારે આપણે એબસ્ટ્રેક્ટ પણ મળી જતો હોય છે, તો એ એબસ્ટ્રેક્ટથી આપણે બુક સુધી પહોંચી જતા હોય છે. અને આ શબ્દો દ્વારા સૂચવાયેલા સંકલ્પનાઓ વચ્ચેના સંબંધોનો નિર્દેશ કરવો, એટલે કે જેટલા પણ આપણે કીવર્ડ્સ છે એના આધારે આપણે ક્યાંય ને ક્યાંય એક ડોક્યુમેન્ટથી બીજા ડોક્યુમેન્ટ સુધી પણ પહોંચી શકતા હોઈએ છીએ. ઇન્ફોર્મેશન પ્રોડક્ટ્સ એન્ડ સર્વિસીસ, એની પણ આપણે વાત કરીએ કે ઇન્ફોર્મેશન પ્રોડક્ટ્સ શું છે અને ઇન્ફોર્મેશન સર્વિસીસ શું છે. તો કે જ્યારે પણ કોઈ સર્વિસીસ પ્રોવાઈડ કરવી હોય તો ક્યાંય ને ક્યાંય કોઈ ડોક્યુમેન્ટ આપણે યુઝર્સને પ્રોવાઈડ કરવો પડતો હોય છે, તો એ ડોક્યુમેન્ટ ક્યાંય ને ક્યાંય ઇન્ફોર્મેશન પ્રોડક્ટ છે. આ બંને ઇન્ટરકનેક્ટેડ છે. જો ઇન્ફોર્મેશન પ્રોડક્ટ એટલે કે આપણી પાસે ડોક્યુમેન્ટ નહીં હોય તો આપણે સર્વિસીસ પ્રોવાઈડ નહીં કરી શકીએ, અને જો આપણી પાસે ડોક્યુમેન્ટ હશે તો આપણે યુઝર્સને સર્વિસ પ્રોવાઈડ કરી શકો છો. એટલે કે વિધાઉટ પ્રોડક્ટ આપણે સર્વિસીસ પ્રોવાઈડ નથી કરી શકતા. વિવિધ પ્રકારની માહિતી ઉત્પાદનો અને સેવાઓ ઉત્પન્ન કરવા માટે વિષય વસ્તુ પૃથ્થકરણની ટેકનિક લાભદાયી રીતે ઉપયોગમાં લઈ શકાય છે. એટલે કે જેટલી પણ આપણે જો સર્વિસીસ પ્રોવાઈડ કરવી હોય તો ક્યાંય ને ક્યાંય કન્ટેન્ટ એનાલિસિસનો યુઝ કરી અને આપણે એને પ્રોવાઈડ કરી શકીએ છીએ. કોઈ પણ એબસ્ટ્રેક્ટ પણ આપણે પ્રોવાઈડ કરી શકીએ છીએ, અને એબસ્ટ્રેક્ટનો હેતુ મેઇન કે જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટના આધારે તમે કોઈ બીજી ઇન્ફોર્મેશન પણ કોઈ બીજો ડોક્યુમેન્ટ છે એને પણ મેળવી શકો છો.
તો ખાસ ઇન્ફોર્મેશન પ્રોડક્ટ્સ અને સર્વિસીસ પણ આપણને કન્ટેન્ટ એનાલિસિસમાં એટલી જ હેલ્પફુલ બનતી હોય છે. અને ખાસ કન્ટેન્ટ એનાલિસિસનો યુઝ કોઈ પણ પ્રકારના જે અહેવાલો એટલે કે રિપોર્ટ્સ પ્રિપેર કરતા હોઈએ તો ત્યારે પણ આપણને ખૂબ જ ઉપયોગી બને છે. ઇન્ફોર્મેશન સેન્ટર્સ અને મેનેજમેન્ટ એટલે કે ઇન્ફોર્મેશન સેન્ટર્સ મેનેજમેન્ટ કેવી રીતે કરતા હોય છે, તો જે લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન સેન્ટર્સ છે એ આપણી પાસે ઘણા બધા અલગ અલગ ડોક્યુમેન્ટ્સનું સ્ટોર કરીને રાખે છે. ઘણી વખત અવારનવાર જે પૂછાતા પ્રશ્નો હોય એ પ્રશ્નોના પૃથ્થકરણમાં કયા સાચી આપણે સાચી અને નેસેસરી ઇન્ફોર્મેશન યુઝર્સને પ્રોવાઈડ કરવી ખૂબ જરૂરી છે. એટલે કે સાચા જવાબ પૂરા પાડવા માટે સલાહ લેવાયેલા સ્ત્રોતો અને સંતોષ કક્ષા કિંમતી માહિતી પૂરી પાડવી જરૂરી છે. ત્યાં આપણે આપણે જે કેટલોગ છે એનો પણ આપણે યુઝ કરી શકીએ છીએ અને ઘણી વખત આપણે એડવાઇઝર્સ હોય એનો પણ યુઝ કરી શકીએ છીએ. તો ખાસ કન્ટેન્ટ એનાલિસિસમાં ઇન્ફોર્મેશન સેન્ટર્સને પૂરેપૂરું મેનેજમેન્ટ કરવું પડતું હોય છે કે કોઈ ખોટી ઇન્ફોર્મેશન યુઝર સુધી ના પહોંચી શકે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ખાસ કન્ટેન્ટ એનાલિસિસની વાત કરી કે કન્ટેન્ટ એનાલિસિસ આપણે શા માટે કરતા હોઈએ છીએ, તો કોઈ ઓથોરાઇઝ ઇન્ફોર્મેશનને પ્રોવાઈડ કરવા માટે. અને એમાં આપણે અલગ અલગ પાસાની વાત કરી કે ઇન્ફોર્મેશન રિટ્રાઈવલમાં કેવી રીતે કન્ટેન્ટ એનાલિસિસ કરવું જોઈએ, ઇન્ફોર્મેશન સર્વિસીસમાં કેવી રીતે કન્ટેન્ટ એનાલિસિસ કરતા હોઈએ છીએ, ઇન્ફોર્મેશન પ્રોડક્ટ અને સર્વિસીસ પ્રોવાઈડ કરવા માટે કેવી રીતે આપણે કન્ટેન્ટ એનાલિસિસનો યુઝ કરતા હોઈએ છીએ, એટલે કે કેવી રીતે આ દરેક પાસામાં આપણે કન્ટેન્ટ એનાલિસિસનો ઉપયોગ કરવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ફરીથી મળીશું એક નવા વિષય સાથે અને એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી આભાર.